નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પુનરાવર્તન સિરીઝ ધોરણ છ વિજ્ઞાન ટેકનોલોજીમાં ખૂબ જ ઉપયોગી મુદ્દાની વાત કરવાની છે તો આજે આપણે જોડકા જોડો સેમેસ્ટર ટુમાં જે જોડકા જોડો છે જે પરીક્ષામાં પૂછાય છે તેની વાત કરીશું તો મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોરસેલ અગુરીજી યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો આપ સૌ પ્રથમ અમારી ચેનલ પર આવ્યા હો અને જો આપે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ લાયકોન દબાવી દેવું જેથી આ પ્રકારના ખૂબ જ અગત્યના વિડીયો આપણા સુધી પહોંચી રહે અમારી વેબસાઇટ હેલો ગુરુજી બ્લોક સ્પોર્ટ ડોટ કોમ પર પણ આપણને શિક્ષણને લગતા ખૂબ જ અગત્યના વિડીયો મળી રહેશે તો અમારી આ ચેનલની પણ મુલાકાત લેવી તો ચાલો મિત્રો આપણો જોડકા જોડો જે છે તે ચાલુ કરીએ જોડકા જોડોમાં પહેલું છે કે રણપ્રદેશમાં રહેનારા તો રણપ્રદેશમાં કોણ રહે ઊંટ રહે છે પર્વતીય વિસ્તાર પર તો પર્વતીય વિસ્તાર પર કોણ છે બકરી અને યાઘ દરિયા કિનારા પર કોણ હોય કરચલા અને સંઘ ઘાસના મેદાનમાં કોણ રહે વાઘ અને ચિત્તો રહે છે જોડકા જોડોની આગળની વાત કરીએ તો માછલી તો માછલી શું છે મિત્રો તો માછલી એ ઝાલર દ્વારા શ્વસન કરે છે અળસ્યુ અળસ્યુ ચામડી દ્વારા શ્વસન કરે છે વનસ્પતિ પર્ણ દ્વારા અને વહેલ વહેલ જે છે તો મિત્રો વહેલ આમાં આપેલું નથી તેથી એ કેન્સલ રાખીએ તો આ છે મૂળ આવે નહીં જોડકા જોડોમાં ત્રીજું છે વરાળ યંત્ર તો વરાળ યંત્ર શું આવે મિત્રો તો વરાળ યંત્ર એ આગ ગાડી આગ ગાડીથી વરાળ યંત્ર ચાલે સ્વયં સંચાલિત વાહન તો કયું આવશે મિત્રો તો એ બસ સ્વયં સંચાલિત વાહન દોરડા પર ચાલતો નટ તો કહી કરે સુરેખ ગતિ કરે છે અને સ્વયં સંચાલિતમાં હોડી હોડી સ્વયં સંચાલિત નથી બરાબર છે આમાં સ્વયં સંચાલિત બસ આવશે બરાબર મિત્રો આગળની વાત કરીશું જોડકા જોડોમાં જમીન પર ગોકળ ગાયની સ્થિતિ તો કેવી હોય છે મિત્રો ધીમી ગતિ હોય છે જમીન પર ગબડતા દડાને આગળ જતી ગતિ કેવી હોય છે સરળ રેખીય અને વર્તુળાકાર કેવું હોય સરળ રેખી અને વર્તુળાકાર એસ એસાય એકમ લંબાઈનો એકમ તો કયો છે મીટર છે કયો આવે એસાય એકમમાં લંબાઈનો એકમ મીટર લોલક ની ગતિ તો લોલક ની ગતિ કઈ છે તો સિપાહીઓની માર્ચ પરેડ ની ગતિ કઈ આવે મિત્રો તો સિપાહીઓની માર્ચ પરેડ ની ગતિ સુરેખ ગતિ આવર્ત ગતિ પણ આવી શકે ઘડિયાળના સેકન્ડ ગાતાની ગતિ કઈ આવે વર્તુળ આકાર ગતિ પરીક્ષામાં આમાંથી કંઈક ને કંઈક ખાલી જગ્યામાં પણ પૂછાય છે નીચેના જોડકા જોડોમાં પારદર્શક પદાર્થ કયો છે જે પદાર્થની આરપાર સ્પષ્ટ જોઈ શકાય તેને પારદર્શક કહે છે અપારદર્શક કોને કહેવાય કે જે પદાર્થની આસપાસ સ્પષ્ટ ન જોઈ શકાય તેને પારભાષક કોને કહેવાય તો પદાર્થને આસપાસ અસ્પષ્ટ પારભાષક કોને કહેવાય તો અસ્પષ્ટ જોઈ શકાય તેવું એટલે કે આછું જોઈ શકાય તેવું બરાબર છે પ્રકાશિત પદાર્થ કયા છે તો પ્રકાશિત પદાર્થ સૂર્ય અને તારા છે જ્યારે પડછાયો પડછાયો શું છે પડદા પર મેળવી શકાય પડછાયો સેના પર મેળવી શકાય પડદા પર અપારદર્શક અને પારભાષકમાં આમાં ઓપ્શન આપેલા નથી બરાબર છે મિત્રો વૃક્ષ ખુરશી પલંગ તેના ઉદાહરણ છે એ

પરિપથને જોડી અથવા તોડી શકે છે બલ્બ વિદ્યુત માટે શું છે તો વિદ્યુત નું સુવાહક વિદ્યુત પ્રવાહ પસાર થાય એમાંથી વિદ્યુત પ્રવાહ શું થાય મિત્રો પ્રસાર થાય છે વાહક ટેસ્ટ તો વાહક ટેસ્ટર એ શું છે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તેનું પરીક્ષણ કોણ કરે વાહક ટેસ્ટર કરે છે મિત્રો આપણે બલ્બમાં બે ટર્મિનલ એક ફિલામેન્ટ હોય છે આમાં થોડુંક આપણે ભૂલ થઈ ગઈ છે જે સુધારી લઈએ આમાં શું આવશે મિત્રો તો આમાં આવશે કે બે ટર્મિનલ અને એક ફિલામેન્ટ બલ્બમાં હોય વાહક ટેસ્ટર શું કરે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તે નિરીક્ષણ કરે છે થર્મોકોલ વિદ્યુતના અવાહક છે સાતમું ચુંબક અથવા સૌથી વધારે ક્યાં હોય છે તો તેના છેડા પર હોય છે ચુંબકીય ધ્રુવો

દક્ષિણ દિશામાં સ્થિર થાય છે બાષ્પ પાણીમાં રૂપાંતર પાણીમાં રૂપાંતર થાય તેને ઘણી ભવન કહે છે પાણીનું બાષ્પમાં રૂપાંતર છે તેને શું કહેવાય તો પાણીનું બાષ્પમાં રૂપાંતર તેને બાષ્પીભવન કહેવાય વનસ્પતિના પર્ણો દ્વારા પાણીનો નિકાલ એ કહેવાય અને કૂવો એ ભૂગર્ભ જળ છે ઓક્સિજન તો ઓક્સિજન શું આવે મિત્રો શ્વાસમાં ઉપયોગી છે નાઇટ્રોજન તો નાઇટ્રોજન શેમાં આવે હવામાં સૌથી વધુ પ્રમાણમાં છે કાર્બન ડાયોક્સાઇડ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય પાણીની વરાળ જલચક્રમાં ઉપયોગી છે આગળની વાત કરીએ જોડકા જોડો દસમું હવા તો હવા શું છે મિત્રો મિશ્રણ છે પવન પવન એ હવાની ગતિ છે હવાની ગતિને પવન કહે છે ઓક્સિજન પ્રાણીઓ દ્વારા શ્વાસમાં વપરાય તે શું છે ઓક્સિજન છે નાઇટ્રોજન બરાબર હવામાં કેટલા ભાગમાં છે ચારના છેદમાં પાંચ એટલે કે સૌથી વધારે ભાગમાં છે કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડ શું છે મિત્રો સળગાવવાની ક્રિયાને લીધે બંધ રૂમમાં વધારે એકઠો થાય છે જો સળગે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ પવન ચક્કીના આજુબાજુના આવરણ ને વાતાવરણ કહેવામાં આવે છે તો આ રીતે આપણા જવાબ આવશે છેલ્લો તફાવત જોઈએ મિત્રો નું પુરાણ તો જમીનનું પુરાણ એટલે શું કચરાને ત્યાં ખાડામાં ભરવામાં આવે કમ્પોસ્ટ જેવ ખાતર બનાવવાની પ્રક્રિયાને વર્મી કમ્પોસ્ટ કહે છે લાલ અળસિયા તો ભેજની આવશ્યકતા હોય છે ભેજની આવશ્યકતા હોય તો લાલ અળસિયા થાય છે પુનઃ નિર્માણવાળી પ્લાસ્ટિકની થેલી તો ખાદ્ય પદાર્થને રાખવામાં હાનિકારક હોય શકે પ્લાસ્ટિક તો પ્લાસ્ટિક તેનો ઉપયોગ ઘટાડો કરવો જોઈએ અને પેશણી પેશની ખોરાકનો ભૂકો કરવામાં મદદ કરે છે તો મિત્રો આ રહ્યા આપણા હવે જોડકા જોડો બીજા વિડીયોમાં આપણે તફાવત જોઈશું ત્યાં સુધી અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત